વિદ્યાર્થીઓ, ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ 9 સમય. ગયા વિડીયોમાં આપણે બાળકો આ પાઠના ઘણા શબ્દો વિશે પણ સમજ્યા હતા અને સંસ્કૃતમાં ઘડિયાળનો સમય કઈ રીતે બોલાય તે પણ શીખ્યા હતા. તો આપણે ફરીથી એકવાર રિવિઝન કરી દઈએ. તો બાળકો, આપણે જોયું હતું કે આપણે જ્યારે ઘડિયાળમાં બોલીએ છીએ કે આટલા વાગ્યા, તો એને વાગ્યા એને કહેવાય વાદનમ. શું કહેવાય? વાદનમ. અને આ વાદનમ શબ્દને આપણે ઘડિયાળમાં જેટલા વાગ્યા હોય એની પાછળ જોડી દઈએ છીએ. તો હવે જુઓ, અહીંયા કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 5 વાગ્યા છે. તો અહીં 5 લખ્યા છે અને લખ્યું છે કે પંચવાદનમ, એટલે કે 5 વાગ્યા. અહીં ઘડિયાળમાં 8 વાગ્યા છે, તેથી લખ્યું છે કે અષ્ટવાદનમ. અહીં ઘડિયાળમાં 3 વાગ્યા છે, તો અહીંયા આવે ત્રિવાદનમ. અને અહીંયા ઘડિયાળમાં 1 વાગ્યો છે, એટલે લખ્યું છે એકવાદનમ. હવે બાળકો, અહીંયા કીધું છે કે પશ્યતુ એવ ચ લિખતુ, એટલે કે તમારે જુઓ અને લખો, જુઓ અને લખો. તો અહીં આપણે જે ઘડિયાળમાં સમય આપ્યો છે તે જોવાનો છે અને નીચે લખવાનો છે. તો સૌથી પહેલાં જુઓ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 11. તો આપણે અહીંયા લખી દઈએ કે 11. પછી શું લખવાનું છે? આપણે શબ્દોમાં સમય લખવાનો છે. તો 11 ને સંસ્કૃતમાં કહેવાય એકાદશ. તો અહીં લખવું પડે કે એકાદશ વાદનમ, એટલે કે 11 વાગ્યા. બરોબર બાળકો? તો આપણે આ રીતે લખવું પડે કે એકાદશ વાદનમ. હવે આપણે આગળ જોઈએ તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો 4. તો આપણે પહેલાં 4 વાગ્યા એ અંકોમાં લખીએ અને હવે આપણે શેમાં લખવાનું? શબ્દોમાં. તો અહીં લખીએ કે ચતુર્વાદનમ, એટલે કે 4 વાગ્યા. બરોબર? હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે જુઓ. તો કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. તો અહીં પહેલાં 12 વાગ્યાને આપણે શેમાં લખવું પડે? અંકોમાં. અને હવે લખીએ તો 12ને શું કહેવાય સંસ્કૃતમાં? દ્વાદશ વાદનમ. એટલે આપણે અહીંયા લખીએ કે દ્વાદશ વાદનમ, એટલે કે 12 વાગ્યા. હવે બાળકો, આપણે આગળનું જોઈએ તો કેટલા વાગ્યા છે જુઓ. ઘડિયાળમાં વાગ્યા છે 9. તો આપણે પહેલાં એને અંકોમાં લખીએ તો 9 વાગ્યા. અને એને સંસ્કૃતમાં લખવું હોય તો 9 વાદનમ, એટલે કે 9 વાગ્યા. હવે આપણે નીચે જોઈએ તો કેટલા વાગ્યા છે? સરસ 10. અને હવે આપણે આ જ સંખ્યાને શબ્દોમાં લખીએ તો 10ને સંસ્કૃતમાં કહેવાય દશ. તો 10 વાદનમ, એટલે કે 10 વાગ્યા. હવે બાળકો, અહીંયા આગળ જુઓ તો વાગ્યા છે કેટલા? 7. તો 7ને આપણે સંસ્કૃતમાં આ રીતે અંકોમાં લખ્યું. હવે 7ને સંસ્કૃતમાં શું કહેવાય? સપ્ત. તો અહીં લખીશું કે સપ્ત વાદનમ, એટલે કે 7 વાગ્યા. કેટલા વાગ્યા? 7 વાગ્યા. હવે આગળ જોઈએ તો 2 વાગ્યા છે. તો અહીં આપણે પહેલાં સંસ્કૃતમાં અંકોમાં લખીશું 2 અને પછી શું આવશે? સરસ દ્વિ વાદનમ, એટલે કે 2
વાગ્યા. ત્યારબાદ કેટલા વાગ્યા છે? છ. તો અંકોમાં છ આવી રીતે લખાય અને પછી શટ વાદ નમ. તો આ રીતે તમારે તમારી ચોપડીમાં પૂરી દેવું. અને હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો બાળકો, સ્વાધ્યાયમાં આપણને એક જ વસ્તુ આપેલી છે કે યોગ્ય જોડકા જોડો. એટલે અહીંયા અંકોમાં સમય આપેલો છે, સાચા શબ્દોમાં લખેલા સમય સામે આપણે જોડવાનો છે. તો અહીં 7 વાગ્યા છે, તો 7ને સંસ્કૃતમાં કહેવાય સપ્ત. તો આપણે અહીંયા સપ્તવાદનમમાં જોડી દેવાનું. ત્યારબાદ કેટલા વાગ્યા છે? 6. તો 6ને આપણે ષડવાદનમ જોડે જોડી દઈશું. ત્યારબાદ વાગ્યા છે 4, એટલે કે ચતુર્વાદનમ, પછી અષ્ટવાદનમ અને પછી પંચવાદનમ. તો આ રીતે તમારે તમારી ચોપડીમાં આ જોડકાને જોડી દેવાના છે. ત્યારબાદ પ્રવૃત્તિ છે, ઘડિયાળમાં સમય દર્શાવે અને વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ઉત્તર આપે. અહીં શિક્ષકનું કામ તમારે તમારા મમ્મી પાસે અથવા તો મિત્ર પાસે કરાવવાનું કે ભાઈ ઘડિયાળમાં જે બી સમય હોય એ તમને બતાવે તમારા મમ્મી. અને તમારે શું કરવાનું છે? પહેલાં તો સૌપ્રથમ ઘડિયાળનો નમૂનો બનાવવાનો છે, અને પછી જ્યારે તમારા મમ્મી પપ્પા કે મિત્ર કોઈ સમય એમાં દર્શાવે તો તમારે એનું સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે, એટલે કે સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાનો છે. ઓકે.